गुड मॉर्निंग स्टूडेंट्स, ज्ञानवजय विद्यापीठ तरफ थी धराधारे तमारू ऑनलाइन एजुकेशन में स्वागत करे छे। विद्यार्थी मित्रों, आपनो विषय छे सामाजिक विज्ञान अने आपणे सेमेस्टर बीजानो आठमो पाठ अभ्यास करवानो शुरू कर्यो छे, भणी चूक्या छे, जेमां आपणे टूंकमां तेनुं पहेला रिविजन करी छे। कया कया मुद्दाओ आपणे भण्या? तो भारतनी समस्याओना माळखाने आपणे वेचीने वर्गीकृत करी समस्याओने कया कया विभागमां वेची शकाय ए समझ्या हता, जेमां आपणे जोयुं हतुं के भारतनी समस्याओने आंतरिक समस्याओ, प्रादेशिक समस्याओ, सीमावर्ती समस्याओ अने कुदरती समस्याओ एम मुख्यत्वे चार विभागोमां वेची हता। अने एमां पण पेटा जे समस्याओ छे एनी अंदर कई कई समस्याओ आवे एनी समस्याओनी पण आपणे टूंकमां वात करी हती, જેમાં આપણે આખું સમસ્યાઓનું માળખું દોર્યું હતું અને જેમાંથી આપણે હાલમાં ભણવાની શરૂ કરી છે એવી સમસ્યાઓ એટલે આંતરિક સમસ્યાઓનો અભ્યાસ આપણે કર્યો છે, જેમાં કઈ કઈ સમસ્યાઓ વિશે આપણે ભણી ચૂક્યા। તો જેમાં સૌથી પહેલી સમસ્યા એટલે વસ્તી વૃદ્ધિ કે વસ્તી વધારો, જે બધી જ સમસ્યાઓનું મૂળ છે એવું આપણે કહી શકીએ અને એને આપણે સમજ્યા પણ હતા કે વસ્તીમાં વૃદ્ધિ થાય તો કઈ કઈ સમસ્યાઓ છે એ સર્જાય છે। તો વસ્તી વૃદ્ધિ છે એ બધી સમસ્યાઓનું મૂળ છે। વસ્તી વૃદ્ધિના કારણે આપણા દેશનો વિકાસ છે એ જેવો થવો જોઈએ એવો થઈ શકતો નથી, એટલે આપણો દેશ છે તે વિકાસશીલ દેશની કેટેગરીમાં આવે છે, હજી વિકસિત દેશ બની ચૂક્યો નથી, બની શક્યો નથી। વસ્તી વૃદ્ધિના કારણે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ સર્જાય છે, અનાજ, પાણી, રહેઠાણ, રોજગારી આ બધાની તંગી ઊભી થાય છે, ધંધા ગીચ વસવાટો ઊભા થાય છે, પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે અને માનવી પોતાની સગવડો વધારી રહ્યો છે પણ પર્યાવરણને અંતે પ્રદૂષિત કરી રહ્યો છે, તેની વિશે આપણે સમજ્યા હતા। બીજી સમસ્યા આંતરિક સમસ્યાઓમાં આપણે નિરક્ષરતાની વાત કરી હતી। નિરક્ષરતા અથવા નિરક્ષર વ્યક્તિ એટલે જે વ્યક્તિ 6 વર્ષથી વધુ વયની હોય, વધુ ઉંમરની હોય, તેને કોઈ એક ભાષા લખતા વાંચતા ન આવડે, સમજતા ન આવડે તો એ વ્યક્તિ નિરક્ષર કહેવાય, અભણ કહેવાય। અને ભારતમાં આ નિરક્ષરતાના પ્રમાણને આપણે જોયું હતું, તમને નિરક્ષરતા શોધવા આપી હતી અને જેમાં તમારે એ નિરક્ષરતાના પ્રમાણને જાણવાનું હતું, મેં તમને ટકાવારીમાં શોધવાનું કહ્યું હતું અને નિરક્ષરતાનું પ્રમાણ ઘટાડવાના સરકારના પ્રયાસોથી લોકોને સાક્ષરતા કેમ સાક્ષર કેવી રીતે કરી શકાય તે માટે સરકારે ઘણી બધી શાળાઓ છે એ ખોલી, મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકી, આદર્શ નિવાસી શાળાઓ ખોલી, આશ્રમ શાળાઓ ખોલી, ઘણા બધા શિષ્યવૃત્તિ અને અન્ય પગલાઓ, મફતમાં પાઠ્યપુસ્તકનું વિતરણ કર્યું અને એ બધી સહાયથી આ નિરંતર શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી અને આ બધી સહાયના કારણે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું વધી ચૂક્યું છે અને છેલ્લા આંકડા પ્રમાણે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે વિવિધ પ્રકારની માહિતી મેળવીએ, વસ્તી ગણતરી કરીએ ત્યારે એ અગાઉ આપણે ભણી ચૂક્યા છે, તો એ 2011 પ્રમાણે વિવિધ પ્રકારની માહિતી મેળવી તેના આધારે આપણે શિક્ષણને પણ આપણે એ મુદ્દામાં માહિતી મેળવવામાં લખ્યું હતું, કેટલું કોણ વ્યક્તિ કેટલું શિક્ષિત છે એ જાણવાનું કે નથી। તો એ આંકડા મુજબ ભારતમાં 2011માં 20.87 એટલે 21% જેવું હજી આ નિરક્ષરતાનું પ્રમાણ છે, હજી 21% લોકો ભારતમાં ભણેલા નથી એવું કહી શકીએ, એ અભ્યાસ કર્યો। ત્યાર પછી આપણે મોંઘવારીની વાત કરી અને જેના માટે મેં તમને એક ઘણી ચીજવસ્તુઓના ભાવ જાણવા નક્કી થયા, 5 વર્ષ પહેલાના ભાવ અને હાલના ભાવ અને એમાં કેટલા ટકાનો વધારો થયો એ જાણો ને, તો વિદ્યાર્થી મિત્રો તમને એના આધારે કેટલા ટકા મોંઘવારી વધી અથવા કેટલા આ વર્ષોમાં મોંઘવારી વધતી જાય છે, આપણી જીવન જરૂરિયાતની આપણી વપરાશી વસ્તુઓના ભાવમાં વધારો થાય અને આપણે પછી સારું જીવન જીવી શકતા નથી, અમુક વસ્તુઓ વગર ચલાવી લેવું પડતું હોય છે, આપણા જીવન ઉપર આપણા શરીર ઉપર એની અસર થતી હોય છે અને આ બધા કારણો આપણે જાણ્યા હતા, મોંઘવારીની પરિસ્થિતિ શા માટે સર્જાય છે, તો કાળા બજાર થતી હોય વસ્તુની, આ વસ્તુઓ છે એને મોંઘા
અથવા વેચી દેવામાં આવે કાળા બજારમાં, બીજેથી મંગાવવામાં આવે, સંગ્રહખોરી કરવામાં આવે. વેપારીઓ છે, માલનો જથ્થો પહેલા સંગ્રહ કરી રાખે, પછી ખબર પડે કે હવે ગમે તેમ આ વસ્તુઓ લોકો લેવાના છે એટલે ભાવમાં ખૂબ વધારો કરી નાખે, એટલે મોંઘવારી વધે. અને મુખ્ય કારણ આપણે જાણ્યું હતું કે વસ્તી વધારો છે એ સૌથી મોટું કારણ છે. વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે અને જે તે વસ્તુઓ છે એ અમુક સમયે પછી ખૂટી જતી હોય છે. જેમ કે આપણે પેટ્રોલની વાત કરી કે પેટ્રોલ લે છે એ ખોદકામ કરીને ઘણું એ બધું બહાર કાઢવામાં આવે છે, ખનિજ તેલ અને એમાંથી બધું છૂટું પડે અને અંતે પેટ્રોલ છે શુદ્ધ કરીને વાપરવામાં આવતું હોય. ખોદકામ કરતા મળી આવતું હોય પણ વપરાશ વધતી જાય કાઢ્યા જ કરીએ તો એ ખૂટી જતું હોય છે. ઊંડું સમારકામ કરવું પડે, ખોદકામ કરવું પડે અને પછી ઘણી વખત એવું બને ન હોય તો બીજેથી મંગાવવું પણ પડે. તો આ બધી પરિસ્થિતિના કારણે આ મોંઘવારી વધે છે. પેટ્રોલના ડીઝલના ભાવ અત્યારે હાલમાં પેપરમાં પણ આવતું હોય છે, ન્યૂઝ પેપરમાં જેમાં તમે જુઓ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ વધ્યા છે અને એનો વિરોધ આ કોંગ્રેસ જે પક્ષ છે, ભાજપ સરકાર અત્યારે છે તો કોંગ્રેસે એનો વિરોધ પક્ષ કહેવાય, એમણે અત્યારે વિરોધ ચાલુ કર્યો છે કે આ ભાવ વધારો અયોગ્ય કહેવાય. એક તો પરિસ્થિતિ આ એવી છે કે લોકડાઉનનો સમય હતો, 2-3 મહિના કોઈના પાસે કોઈ કામ નહોતું, આવક બંધ થઈ ગઈ હતી અને આવા સમયે તમે આ પેટ્રોલ ડીઝલ છે ખૂબ જરૂરિયાતની વસ્તુ છે એવા ભાવ વધારા કરી શકો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી હાડમારીઓ લોકોને ભોગવવી પડતી હોય છે આ મોંઘવારીની પરિસ્થિતિ સર્જાય ત્યારે, અને ખાસ આપણે વાત કરીએ તો મધ્યમ વર્ગને ખાસ આ પરિસ્થિતિની અસર થતી હોય છે, તેમણે પોતાનું જે આયોજન છે એને ગોઠવવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આપણે તમને એક પ્રશ્ન આપ્યો હતો કે કેવા કેવા પ્રસંગોમાં તમે ખાદ્ય પદાર્થનો બગાડ થતો જોતા હો છો, એવા પ્રસંગો નોંધો. તો ઘણા એવા પ્રસંગો હોય છે વિદ્યાર્થી મિત્રો, લગ્ન પ્રસંગ હોય, કોઈની બર્થડે પાર્ટી હોય, ઘણી વખત કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું એવું હોય, પછી 12મા દિવસે જમણવાર થતો હોય, કોઈ એવા મેળાવડાઓ યોજવામાં આવતા હોય, કોઈ એવી પાર્ટી કરવામાં આવતી હોય, બર્થડે પાર્ટી હોય કે એનિવર્સરીની પાર્ટી હોય કે જે તે પ્રસંગ હોય, પછી સગાઈની વિધિ હોય, આવા બધા પ્રસંગોએ ઘણા બધા લોકો ભેગા થતા હોય છે, જમણવાર કરવામાં આવતા હોય છે. અને એવા સમયે વિદ્યાર્થી મિત્રો, આ ખોરાકની જે જરૂર છે ને એ લોકોને જ ખબર હોય, જેને 2 ટંકનું જમવાનું નથી મળતું 2 ટાઈમનું, તેને ખબર હોય કે આ ખોરાક મેળવવો કેટલો મુશ્કેલ છે. આપણે એવો વિચાર જ નથી કરતા ને આપણે બગાડ કરતા હોય છે. જોઈએ નહીં એટલું મેં તમને અગાઉ કીધું એમ કે બધું મેનુ ઘણું બધું હોય તો બધી જ વસ્તુ લે, પંજાબી લે, ગુજરાતી લે, સાઉથ ઇન્ડિયન લે, પીઝા લે, બધું લે, પછી પેટ તો એક જ હોય, બધા હોય નહીં, મેનુ ભલે બધા જ પ્રકારનું હોય પણ પેટ તો આપણું એક જ હોય, પછી ખાઈ ન શકાય અને પછી બગાડ થતો હોય છે. તો આવા બધા પ્રસંગોમાં વિદ્યાર્થી મિત્રો, આવા ખાદ્ય પદાર્થોના બગાડ થતા હોય છે, તેને આપણે રોકવા જોઈએ. જરૂર પૂરતું લેવું, એકવાર નહીં 3 વાર લ્યો તોય કોઈ ના પાડતું નથી, 5 વાર લ્યો તોય કોઈ લેવા જાય ત્યારે ના પાડે છે કે એક જ વાર આપશો એવું કે છે નહીં. તો શા માટે આપણે એટલું બધું એક સાથે લઈ લઈએ છીએ? તો એવું ન કરવું જોઈએ, જરૂર પૂરતું લેવું જોઈએ, ભલે 2 વાર લેવા જવું જોઈએ, 5 વાર લેવા જવું પડે, એ બાબત દરેકે સમજવી જોઈએ. અને પહેલાના સમયથી અન્ન દેવતા ગણવામાં આવે છે એટલે એનો બગાડ કરવો, એને ફેંકવું ન જોઈએ એવું માનવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અન્નના થતા બગાડને અટકાવવો જોઈએ, કારણ કે હજુ પણ ઘણા લોકો એવા છે કે જેને સારું ભોજન 2 સમયનું જમવાનું મળતું નથી અને ભૂખ્યા રહેવું પડતું હોય છે. તો આપણે આવો બગાડ ન કરવો જોઈએ. ક્યારેક વધે તો નાખી દેવું ને, જરૂરિયાતવાળા વસ્તુ જે તે લોકો હોય છે ને ગરીબ લોકો, એને વેચી દેવું જોઈએ સમયે, એ બગડી ન જાય અને એનો બગાડ ન થાય. અને એવી રીતે એને તમારે જે તે જગ્યાએ જઈને એ જરૂરિયાતવાળા લોકોને આપી દેવું જોઈએ, જેથી એ લોકોનું પેટ તો ભરાશે, આપણે સાવ નકામું ફેંકવું એના કરતાં. તો આવી ભાવના આપણામાં હોવી જરૂરી છે. આજનો આપણો ટોપિક જે ભણવાનો છે એની વાત આપણે ટૂંકમાં કરી હતી કે ગરીબી કોને કહેવામાં આવે છે, ગરીબીની સમસ્યા આપણે આજે ભણવાના છે વિગતે. સૌ પ્રથમ તો ગરીબીનો ટૂંકમાં તમને ખ્યાલ લાસ્ટ લેક્ચરમાં આપ્યો હતો, તમને બધાને ખ્યાલ આમ આવી ગયો હશે. મેં તમને કીધું હતું કે માણસને જે જીવન જીવવા માટે જરૂરી છે એવી વસ્તુઓ ન મળે, ખોરાક ન મળે, કપડાં સારા ન મળે, મકાન રહેવાનું પાકું સારું કોઈ હોય નહીં, શિક્ષણ સારી રીતે ન લઈ શકે, રોજગાર કામ ધંધા મળે નહીં, સારું આરોગ્ય ન પ્રાપ્ત કરી શકે, કારણ કે જમવાનું મળતું ન હોય, પીવાનું ચોખ્ખું પાણી ન મળતું હોય, રહેઠાણના પ્રશ્નો સર્જાતા હોય, એટલે આ વસ્તુ કેવી છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ કહી શકો. હા, તો એ પણ આ બધી જીવન જરૂરિયાત
પણ પૂરતા પ્રમાણમાં મળી શકતી ન હોય અને એ જ સ્થિતિને વિદ્યાર્થી મિત્રો ગરીબી કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે પેલા ગરીબીનો ખ્યાલ અથવા એની વ્યાખ્યા અથવા ગરીબી કોને કહેવાય તેની વિશે આપણે નોંધી લઈએ. જ્યારે હાલનું પ્રમાણ
2011 ની વસ્તી ગણતરી થઈ તેના આધારે ગરીબીનું પ્રમાણ કેટલું છે તો 16.63% એ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. ગુજરાતની વાત કરી, હવે આપણે ભારતના પ્રમાણને જોઈએ તો ભારતમાં કુલ વસ્તીના ગરીબીનું પ્રમાણ સિંચાઈની સુવિધાઓ જ્યાં નથી મળતી ત્યાં
तो विद्यार्थी मित्रों खेडूतों ने सहाय આપવા માટે સરકાર લોન આપે છે લોકોને હા દરેક જગ્યાએ ગામડે ગામડે શાળાઓ પ્રાથમિક શાળાઓ છે સ્થાપવામાં આવી કે જેથી કરી જે તે વ્યક્તિ એ સારું શિક્ષણ મેળવી શકે એ શિક્ષિત વ્યક્તિ છે એ સારું રોજગાર એટલે કે કામ ગોતી શકે અને એના આધારે એની ગરીબીનું પ્રમાણ ઘટાડી શકે આરોગ્યને લગતી સેવાઓ આપવા માટે ગરીબોને હા આપણે ગામડાઓમાં તમને મેં અગાઉ વાત કરી એ મુજબ મોબાઈલ વાત છે ફરતી થાય કે જેથી કરીને એને સામાન્ય જે તે રોગ હોય એની સામે એને દવાઓ આપી શકાય એની તપાસ નિયમિતપણે થઈ શકે ઉદ્યોગ ધંધા વધુને વધુ સપાવા હવે લાગ્યા છે કે જેથી કરીને જે બેકાર વર્ગ છે જે ગામડાઓમાં ખેતીના સમયમાં રોકાયેલો હોય પછી અમુક સમયમાં પાછો એ નવરા થઈ જતો હોય કારણ કે ખેતી છે એ વર્ષમાં અમુક મહિનાઓ સુધી જ એ લઈ શકાતી હોય પાક લઈ શકાતો હોય બાકીના સમયમાં જે બેકાર લોકો હોય કામ વગરના હોય તેમને આવા ઉદ્યોગ ધંધામાં કામ મળી રહેવા લાગ્યું એટલે રોજગારીની તકોનું સર્જન થાય એવા પ્રયાસ થવા લાગ્યા છે ગરીબીનું પ્રમાણ જેના લીધે ઘટાડી શકાય ટેકનોલોજી આવી યાંત્રિક ખેતી પણ થવા લાગી એટલે ધીરે ધીરે હવે ગામડાઓમાં ખેડૂતોની પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવ્યું અને આવક મેળવવાના સાધનો વધ્યા છે આવક મળે એવા પ્રયત્ન સરકાર દ્વારા પણ થવા લાગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા તમે ગરીબીને દૂર કરવાના આપણે પગલાઓ કહી શકો કે એ જે તે બાબતોનો વિચાર સરકાર અને આપણે સાથે મળીને કરશું તો એ દૂર કરવામાં જરૂર એ આપણને ફાયદો થશે આમાં જાણવા જેવું છે એટલું છે એમાં આપણે એક બાબત નોંધી લઈએ ગરીબ લોકો છે ત્યાં વસવાટ કરે છે આ સાઈડ ગધેડિયા ફિલ્ડ જેને કહેવાય
જવાહર મેદાન, ત્યાં પણ ઘણા લોકો આવી રીતે ઝૂંપડપટ્ટીમાં ગંદા વસવાટોમાં ગરીબ લોકો રહેતા જોવા મળે છે. આ પરિસ્થિતિ જે છે ને, એ લોકો જે જીવે છે ને, એ બધા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો હોય છે. સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે આ ગરીબીને દૂર કરવા. તો એ ગરીબીની સમસ્યાને આપણે આજે સમજી. હવે મુખ્ય મુદ્દા જે મેં તમને નોંધ્યા છે, મેં તમને અગાઉ કીધું એમ, તમને જરૂર જણાવી દઉં, તમે ત્યારે સાથે નોંધી શકો, સ્ટોપ કરીને સ્ક્રીનશોટ પણ પાડી શકો, અને પછીના સમયમાં રિવિઝન માટે એ તમને ઉપયોગી થઈ શકે. તો હવે પછી આપણી નેક્સ્ટ સમસ્યા બીજી જે છે એની વિશે હવે અભ્યાસ કરવાના છીએ, અને જે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર એટલે સામાન્ય પહેલા આપણે સમજવું હોય તો શું કહી શકીએ, તો કે આપણે જે કામ છે કે જે વસ્તુ છે આપણે કંઈક ખરીદવી હોય તો એ આપણો હક હોય છે, પરંતુ આપણો અધિકાર હોવા છતાં એને મેળવવા માટે કંઈક ચૂકવવું પડતું હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે કાલે પણ તમને અમુક મુદ્દા સમજાવ્યા ત્યારે કહ્યું હતું કે જે તે કામ છે ને એ તમારું ધીમે ધીમે થતું, પણ પૈસા આપો ને તો એ કામ ઝડપથી થઈ જાય. એ શું છે પૈસા આપવા, એ શું છે પૈસા આપો છો ને એ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. એટલે એ પૈસા આપવા અને લેવા બંને સરખા જ ગુનાને પાત્ર છે. તમે એવું પૈસા આપો છો, ભેટસોગત આપો છો, ત્યારે એ જે તે વ્યક્તિ છે એ એના પદનો એવો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવા માટે તૈયાર થાય છે. એટલે હાલમાં હા ઘણા જે પૈસાદાર લોકો હોય છે ને એને પોતાના કામ ઝડપથી કરાવવા માટે, પોતાને ગમે એ રીતે કરાવવા માટે આવા પૈસાઓ, આવી ભેટ સોગાદો જે તે અધિકારીઓને, જે તે મોટા ઉપરના પદ ઉપર હોય છે, બધાને આપતા હોય છે. અને એવું આજે લગભગ સમાજમાં બધી જ જગ્યાએ જોવા મળતું હોય છે. તો સામાન્ય શબ્દોમાં ફરી વખત, ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની હોય, આપણા અધિકારની હોય, તેમ છતાં તેને મેળવવા માટે, તેને વાપરવા માટે આપણે કંઈક ચૂકવવું પડે તો તેને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. ટૂંકમાં વ્યક્તિ સાથે આ અનીતિ ભર્યો વ્યવહાર છે કે બિનકાયદાકીય છે. એવો કોઈ કાયદો હોતો નથી કે અહીંયા પૈસા આપવા કે ભેટ સોગાદ આપવી જરૂરી છે, પણ તેમ છતાં આવું જોવા મળતું હોય છે તો એને ભ્રષ્ટાચાર કહેવાય. જેમ કે કાલે જ મેં કીધું હતું કે આરટીઓમાં તમે લાયસન્સ કઢાવવા જાઓ ને ઘણી બધી લાઈનમાં તમારે ઉભા રહેવું પડે ને ઘણી મોટી પ્રોસેસ હોય, પરંતુ તમે ત્યાંના પાછા એજન્ટ પણ વાત કરતા હોય. આપણે જઈએ ને આજે તો અંદર આપણને ખબર ન હોય તો આપણે બધું બોલતા હોય, પૂછતા હોય, તો ત્યાં તમને બે ચાર વ્યક્તિ સામે આવ્યા પૂછવા આવે, લાયસન્સ કઢાવવાનું, હું કઢાવી દઈશ, બધું જ થઈ જશે, તમને હું ફોન કરું ત્યારે આવી જવાનું, લાયસન્સ પાછું તમને મળી જશે, તમારા ઘરે પહોંચાડી દઈશ. આવી ફેસિલિટી આપણને શા માટે આપે?
વ્યક્તિ છે એ જે તે આગળના એ જે કામ થતું હોય ને ત્યાં આગળ પૈસા આપીને આપણું કામ કરાવતું હોય ને પછી વચ્ચે પાછું પોતાનું કમિશન પણ લેતો આવું જોવા મળતું હોય છે અને જેના કારણે ઇનલીગલ આવક લોકોની વધવા લાગી અને એના લીધે આપણે જે નરેન્દ્રભાઈ મોદી જ્યારે જે તે ડિસિઝન લે ને ત્યારે પાછા લોકો એનો વિરોધ પણ કરતા હોય નોટબંધી આવી ને આ કારણ જે હતું કે આ દેશમાં આજે ભ્રષ્ટાચાર થાય છે ને આ ઇનલીગલ આવક છે ને કાળું નાણું જેને કહેવાય એને બધું બહાર કાઢવા માટે જ આ નોટબંધી કરી હતી લોકોએ પૈસાના કોથળા ભરી ભરીને નાખી દીધા પાણી સળગાવી દીધું બધું શા માટે તો કે આવક આવી ક્યાંથી તમારી આવક આટલી છે ને તમારું બેલેન્સ આટલું બતાવે છે બેંકમાં આટલા પૈસા છે આટલા તમારા ખાતા છે કે જે આટલી પ્રોપર્ટી છે બધું છે ક્યાંથી આવ્યું ક્યાંથી એટલે આ બધી ઇનલીગલ આવક છે ને એ બહાર લાવવા માટે સરકારે આ નરેન્દ્રભાઈ મોદીએ આ નોટબંધી કરી અને હવે ધીરે ધીરે આ પ્રમાણ ઘટવા લાગ્યું છે ઘણા બધા પ્રયાસો થવા લાગ્યા છે ટૂંકમાં કોઈની સાથે છેતરપિંડી કરવી ભેટ સોગાદો લેવી લાંચ રૂશ્વત લેવી વગેરે દરેક અલગ અલગ સ્વરૂપે આ ભ્રષ્ટાચાર થતો સમાજમાં જોવા મળતું હોય છે આ તો એક વાત કરી એવી તો ઘણી બધી જગ્યાએ આવું કામ થતું હોય છે થિયેટરોમાં પણ એવું જોવા મળતું હોય પહેલાના સમયમાં વધારે થતું કે ટિકિટ ના મળતી હોય તો વધારે પૈસા આપીને તમને ટિકિટ લેવડાવી દે કે અપાવડાવી દે મારી પાસે છે ટિકિટ અત્યારે ભલે ત્યાં ફૂલ થઈ ગયું બતાવે છે પણ મારી પાસે 5 ટિકિટ પડી છે જેનો ભાવ 100 રૂપિયા હોય તો આપણી પાસેથી 200-300 કે એને મન ફાવે એવા ભાવ લઈ લેતો હા એટલે એ કોઈ કાયદાકીય રીતે માન્ય ગણાતું નથી બિનકાયદાકીય વ્યવહાર છે અનીતિ ભર્યો વ્યવહાર છે જે સમગ્ર જીવનને વ્યાપકપણે સમગ્ર જીવનમાં બધી જગ્યાએ વ્યાપકપણે એટલે ખૂબ વિશાળ એનું ક્ષેત્ર છે બધી જગ્યાએ એ ફેલાઈ ગયેલું છે એવું કહી શકાય આ બે જવાબદારી પૂર્વકનો પોતાનો સ્વાર્થ સાધવા માટે પોતાના પદનો પોતાનો સત્તાનો જે ઉપયોગ કરતા લોકો હોય છે અને આ ભ્રષ્ટ આચરણ કરે છે એ સમાજ માટે કલંકરૂપ છે તો આ પ્રશ્ન એવો પૂછાય કે સમાજનું મોટા મોટું દૂષણ કે કલંક કઈ સમસ્યા છે તો એ ભ્રષ્ટાચાર છે તો એ નોંધ લેશો જેમાં પહેલું માનવ અધિકારોનો ભંગ થાય છે
એટલે માનવ અધિકારો એને ભોગવવા મળે ને આપણો હક હોય એ કામ કરાવો હોય આપણે જઈએ એટલે જે તે વ્યક્તિ જે તે સંસ્થામાં કામ કરતો હોય એના પદ ઉપર હોય તો એને એ કામ કરવું એની ફરજમાં આવતું હોય પરંતુ એ એ પોતાની ફરજ છે એ નિભાવે નહીં એટલે એવું કહી શકાય કે માનવ અધિકારો છે તેનો ભંગ થાય આપણી અધિકારની વસ્તુ છે આપણી અધિકારની જે તે પરિસ્થિતિ છે આપણે એ કામ થઈ જવું જોઈએ આપણે જે તે સંસ્થામાં જઈએ ત્યારે પણ સામાન્ય રીતે એવું થાય નહીં ઘણી વખત કંટાળી જતા હોય કે કેટલો બધો સમય લાગી જાય છે કારણ કે આપણે પૈસા દેવા તૈયાર થતા હોતા નથી તો આવું ઘણી જગ્યાએ થતું જોવા મળતું હોય છે ઘણી બધી સરકારી સંસ્થાઓમાં પણ એવા મોટા મોટા લેબલ લગાવેલા હોય છે હા કે લાંચ આપવી અને લેવી બંને ગુનો છે પણ એ જ વ્યક્તિ પાછા અધિકારી અંદર એ પૈસા લેતા હોય ભેટ સોગાદો લેતા જોવા મળતા હોય છે આવું થતું જોવા મળે એટલે માનવ અધિકારો છે તેનો ભંગ થાય છે પહેલી અસર એને ભોગવવા મળે નહીં બીજી તેની અસર આ ભ્રષ્ટાચારની સમસ્યા છે ને એના લીધે એ આખા રાષ્ટ્રનો વિકાસ છે ને એને એ અસર કરતી બાબત છે જો રાષ્ટ્રમાં જે તે વ્યક્તિ છે એ પોતાનું કામ છે પોતાની નિષ્ઠાપૂર્વક એ કરે તો એની ફરજ ના આવે એ કામ કરવું એને એની જે કામ કરે છે એનું પૂરતું વળતર એને આપવામાં આવતું જ હોય છે એને એની સેલેરી જે હોય છે એનું કામના બદલામાં પૈસા જે હોય એ મળતા જ હોય છે પરંતુ તેમ છતાં એને વધુ આવક મેળવવાની લાલચ હોય છે કે આમાં વધારે પૈસા મળે છે તો શા માટે નહીં એવું વિચારીને અંતે જે તે સંસ્થાને પછી અંતે પાછું દેશ સુધી અસર થતી હોય છે એટલે એવું કહી શકાય કે એના લીધે રાષ્ટ્રનો વિકાસ છે ને એ અવરોધાય છે અને રાષ્ટ્રના વિકાસ ઉપર અસર થાય છે તો આ ભ્રષ્ટાચાર છે એવી સમસ્યા હોવી જોઈએ કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે અને સગા વાત છે એ પોસાય છે
બધું નિયમ પ્રમાણે જો થતું હોય, કાયદાકીય રીતે થતું હોય તો આવું જોવા ના મળે, પણ આપણે બધી જગ્યાએ આવું જોવા મળે છે. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે, કોઈ માણસને બીજા માણસ પ્રત્યે કોઈ વિશ્વાસ જ ન હોય, હમ કે આ વાત બરાબર થશે કે નહીં, એને હંમેશા અસમંજસમાં જ રહે, એને એમ જ હોય કે આ મારું કામ બરાબર થશે કે એવું હોય. બધી જગ્યાએ આવું થાય છે, એવું મેન્ટાલિટી માનસિકતા થઈ છે કે બધી જગ્યાએ પૈસા લે છે, બધી જગ્યાએ આવું થતું હોય છે, બધી જગ્યાએ સગાના કામ પહેલા થાય, ઓળખીતાના કામ પહેલા થાય. એટલે માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા છે એ તૂટે છે, ઘટે છે, તો એ પણ ભ્રષ્ટાચારની અસર થઈ શકાય. તેમણે પણ આ ભાવનગરમાં ક્યાં આવેલું છે
કામનું નામ લખવાનું છે. જાણવાનું પહેલા અને પછી લખવાનું રહેશે. એક સંદેશ આપ્યો છે કે લાંચ લેવી અને લાંચ આપવી એ બંને સરખાને જ ગુનાની પાત્ર બને છે. મેં તમને કીધું એમ અગાઉ જે તે જગ્યાએ ક્યારે પૈસા લે કે જે સામેવાળી વ્યક્તિ પૈસા આપવા તૈયાર થઈ હોય, પૈસા આપવામાં જ ન આવે તો એને કાયદાકીય રીતે એનું કામ કરવું જ પડે ને. એટલે બંને સરખા ગુનાને પાત્ર છે એવું સરકારે નક્કી કર્યું કે જેથી આ કાર્ય છે એ અટકાવી શકાય. જાણવા જેવું માયકું છે, ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વત નાબૂદ કરવા માટે ઘણી બધી જોગવાઈઓ અને કાયદાઓ છે એ ઘડાયા છે. તેને તમારે કોઈ પણ મોબાઈલમાં તમે કંઈક સર્ચ કરો તો એ તમને ઘણા બધા કાયદાઓ છે કે આવી જગ્યાએ આવા પૈસા લેવાતા હોય તો એને કયા કાયદા હેઠળ કઈ સજા થઈ શકે એવું સરકારે બધું બહાર પાડેલું છે. અત્યારે આપણું અભ્યાસમાં એટલું જરૂરી નથી એટલે આપણે એ મુદ્દાઓ નથી લેતા, માત્ર જાણકારી તમારે મેળવવી હોય તો તમે સર્ચ કરીને જોઈ શકો. આપણા રાજ્યની જે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જે અમદાવાદ ખાતે જે આવેલું છે એ ક્યાં છે એનું આખું એડ્રેસ આપ્યું છે, જે છે બંગલા નંબર 11 ડફનાળા શાહીબાગ અમદાવાદ, અને ફોન નંબર તેમને આપેલ છે અને તેમનું ઈમેલ આપેલ છે. કે તમારે રાજ્યનું જે છે અમદાવાદ ખાતે આવેલું ત્યાં આગળ તમારે જાણ કરવી હોય જે તે જગ્યાએ તો પણ તમે કરી શકો છો. તો એ આ બ્યુરો છે એ જે તે તપાસ કરે છે અને જો એ પકડાય આવું પૈસા કે ભેટ સોગાદ લેતા તો એને યોગ્ય તપાસ કરીને સજા આપવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો અભ્યાસ છે આપણે અહીંયા સુધી બાકી રાખીએ છીએ, અહીંયા સુધી રાખીએ છીએ. પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું અને હવે આપણે જે અભ્યાસ કર્યો તેના આધારે આપણે હોમવર્ક નોંધી લઈએ. ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં સ્વરૂપે જોવા મળે એ પણ એક માર્ક નો પ્રશ્ન છે. એક બે વાક્યમાં પૂછાય તેવો
અસરો છે એ 2-3 માર્કમાં પૂછાય, ભ્રષ્ટાચારની અસરો જણાવો દો 2-3 માર્ક, અને છેલ્લું આ એડ્રેસ જે નોંધવાનું છે એ પણ 1 માર્કનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો અભ્યાસ છે તેના આધારે આ પ્રશ્નો છે તે તમારે માત્ર ઉચ્ચારા નથી કરી જવાના, પણ સમજીને ધ્યાનથી શાંતિની જગ્યાએ બેસીને આ હોમવર્ક કરવાનું છે કે જેથી કરીને તમને આ લેક્ચરમાં અભ્યાસ કર્યો ફરી વખત એ બધા પ્રશ્નો તમે એ લેક્ચરના આધારે જે આપ્યા છે એ લખશો તો ફરી વખત જે તમારું રિવિઝન થશે લખાશે અને વંચાશે, જેનાથી તમને વધારે સારી રીતે સમજાઈ જશે અને યાદ રહી જશે. નેક્સ્ટ આગળના અભ્યાસ માટે ઝડપથી પાછા મળશું. ગુડ બાય, ટેક કેર.